રાહુલ ગાંધીના હિન્દુત્વના નિવેદન પર સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને બજરંગ દળના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. ક્યાંક પોસ્ટરો ફાડવા, ક્યાંક પોસ્ટરો પર ચોકડી મારવી, ક્યાંક પૂતળા દહન, ક્યાંક પોસ્ટરો દ્વારા તો ક્યાંક ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના નિવેદનને ધાર્મિક લડાઈ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો આક્રમક રીતે જે વિરોધ કરી રહ્યા છે તેના દ્રશ્યો પર એકવાર નજર કરીએ. તો આ સમગ્ર વિરોધ જોતા રાહુલ ગાંધીએ સંસદમાં જે પોતાનું આખું નિવેદન આપ્યું હતું તે સાંભળવાની ફરજ બને છે. તો એ નિવેદનને આખું સાંભળીએ. મારું નામ હિતેશ કુમાર કેશવલાલ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે. આજે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના કુંવર એવા રાહુલ ગાંધીએ જે આપણા સૌના ગૌરવવંત સ્થાન કહેવાય એવું સંસદની અંદર હિન્દુઓને હિંસક કહ્યા, હિન્દુ એ સંસદ છે, હિન્દુ એ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી પ્રજા છે, એને હિંસક બતાવીને અમારી લાગણી દુભાવી છે. અને એ લાગણી દુભાવવા એના વિરોધમાં આજે બજરંગ દળ દ્વારા એમના વિરોધમાં પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. કાર્યક્રમ શું હતો? આજે બજરંગ દળ દ્વારા રાજકમલ ચોકની અંદર રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર અને એમના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ નિવેદન સાંભળી કંઈ પણ લાગતું નથી કે રાહુલ ગાંધીએ હિન્દુત્વ પર કંઈ પણ ટીકા ટિપ્પણી કરી હોય, તો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આટલો હંગામો કેમ કરી રહ્યા છે? શું આ હંગામો રાહુલ ગાંધીએ ગુજરાત જીતવાની જે ખુલ્લી ચેલેન્જ આપી હતી તેનું તો પરિણામ નથી ને? કેમ કે હંગામો ગુજરાતમાં જ થઈ રહ્યો છે. તમને શું લાગે છે, આ હંગામો કરવામાં આવી રહ્યો છે? રાહુલ ગાંધીએ ગુજરાત જીતવાની અને ભાજપને ગુજરાતમાં હરાવવાની જે વાત કરી તેના લીધે ગુજરાતમાં કોંગ્રેસને નબળી પાડવાનો અને રાહુલ ગાંધીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે તે જોતા ભાજપ બોકલાઈ ગયું હોય શું તમને પણ તેવું લાગી રહ્યું છે? તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.